ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મોટા પ્રમાણમાં લાભાર્થીઓને સહાય ચૂકવામાં આવી છે, પરંતુ તેમાં કેટલાક નગરપાલિકાના કર્મચારીઓએ જૂના મકાનો ઉપર લોકોને સહાય ચૂકવી પોતાના ખિસ્સામાં 30%થી વધુ રકમ ખંખેરી લેવામાં આવ્યા હોવાનું લોકમુખે ચર્ચાયેલું છે। આ મામલે ઉગ્રો બનતા ખોટી રીતે પ્રથમ હપ્તો લાભાર્થીના ખાતામાં નાખી દેવામાં આવેલ હોવાથી તે પરત ભરવા માટે પણ પાલિકા દ્વારા લાભાર્થીઓને નોટિસ આપવામાં આવી છે। તેમજ કેટલાક લાભાર્થીઓને જૂના મકાનો પર સહાય ચૂકવી દેવાનો બનાવો પણ સામે આવ્યા છે। તે સિવાય એક જ પરિવારના પિતા અને પુત્ર ભેગા હોય તો તે બંનેને આવાસ યોજનાનો લાભ આપવામાં આવ્યો હોવાનું પણ બહાર આવ્યું છે। આ બાબતે કલેક્ટર તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગર અગ્રસચિવ મુકેશકુમારને પણ લેખિત રજૂઆત કરવામાં આવતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। આ બાબતે પાલિકા ચીફ ઓફિસર રોડાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ધાનેરા નગરપાલિકામાં થોડા દિવસો પહેલાં હું આવ્યો છું, માટે આ બાબતે મને કોઈ ખાસ ખબર નથી, પરંતુ મને જાણવા મળેલ છે કે જેથી આ બાબતની તમામ લાભાર્થીના લિસ્ટ મંગાવી ક્રોસ તપાસ કરવામાં આવશે અને જો ખોટું થયું હશે તો તેમના કર્મચારીઓ હાથ હશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું।